नमस्ते स्टूडेंट्स, इन लास्ट वीडियो आई एक्सप्लेन ई कॉमर्स टॉपिक। नाउ इन दिस वीडियो आई एम गोइंग टू एक्सप्लेन ई बिजनेस। ई बिजनेस इज द टर्म यूज्ड टू डिस्क्राइब द इंफॉर्मेशन सिस्टम एंड एप्लीकेशंस दैट सपोर्ट्स एंड ड्राइव बिजनेस प्रोसेसेस मोस्ट ऑफन यूजिंग वेब टेक्नोलॉजीज। लेकिन आपने वेब टेक्नोलॉजी ऊपर જે કંઈ એપ્લિકેશન્સ રન કરાવડાવીએ છીએ, ઇન્ફોર્મેશન આપણે એક શેર કરીએ છીએ સાથે, તો એ આપણો બિઝનેસ જે છે એ મના માટે યુઝફુલ થાય। ઈ બિઝનેસ ઓર ઇલેક્ટ્રોનિક બિઝનેસ ઇઝ ધ કન્ડક્ટ ઓફ બિઝનેસ પ્રોસેસીસ ઓન ધી ઇન્ટરનેટ। ધીસ ઈ બિઝનેસ પ્રોસેસ include buying and selling goods and services, serving customers, processing payments, managing production control, collaboration with business partners, sharing information, running automated employee service, recruiting and many more। ई बिजनेस એટલે કે સિમ્પલ વર્ડ્સમાં એક ઈ બિઝનેસ આપણે કહીએ તો એક બિઝનેસ આપણે કે જે ઇન્ટરનેટ થ્રુ કરીએ છીએ, ઓનલાઈન કરીએ છીએ, તો એને આપણે ઈ બિઝનેસ કહીશું પહેલા તો। હવે એનામાં આપણે શું કરી શકીએ, બિઝનેસ લાઈક કઈ ટાઈપનો એમાં હોઈ શકે, બિઝનેસનો કયું વર્ક જે છે આપણે કરી શકીએ ઓનલાઈન ઓર ઇન્ટરનેટ થ્રુ, તો સિમ્પલ છે। ફર્સ્ટ વન, બાઇંગ એન્ડ સેલિંગ ગુડ્સ, સર્વિસીસ, લાઈક કોઈ સર્વિસિંગ પ્રોવાઈડ કરતું હોય, તમે તમારે કોઈ જગ્યાએ જવાનું છે, તમે ત્યાંની અપોઇન્ટમેન્ટ લ્યો છો, લાઈક ડૉક્ટર પાસે જવાનું છે, તેની અપોઇન્ટમેન્ટ તમે માની લ્યો ઓનલાઈન લ્યો છે, તમને ઓનલાઈન ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, તમે ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લીધી તો એ એક આપણને સર્વિસ પ્રોવાઈડ કરે છે। સર્વિસિંગ કસ્ટમર્સ, સર્વિંગ કસ્ટમર, કસ્ટમર્સને સર્વિસ પ્રોવાઈડ કરવી, લાઈક સર્વિસ પ્રોવાઈડ કરવી એટલે કે કોઈ નાની એવી સર્વિસ છે, લાઈક મોબાઈલ રિપેરિંગ માટે થઈને તમે એના માટેને બધી ડિટેલ્સ લ્યો છો, એની વેબસાઇટમાંથી બનાવીને રાખી છે અને એ સર્વિસ તમે લ્યો છો। ઓકે, લાઈક સપોઝ કે અત્યારે અહીંયા અવેલેબલ છે લાઈક લાઇટ રિપેરિંગ કે કંઈ કરાવડાવવાનું હોય, આપણે લાઇટનું રિપેરિંગ હોય કે બીજું કંઈ પણ નાનું મોટું રિપેરિંગ કરાવડાવવાનું હોય, તો એની એક સર્વિસિંગ તમે પરચેસ કરતા હોય તો પણ એ આવી શકે છે, એક વન ટાઈમની સર્વિસ જ થઈ અને એવી અત્યારના વેબસાઇટ એના માટેની અવેલેબલ છે। પ્રોસેસિંગ પેમેન્ટ્સ, પેમેન્ટ જે છે એ ઓનલાઈન આપણે કરતા જોઈએ છીએ। મેનેજિંગ પ્રોડક્શન કંટ્રોલ, કેટલું પ્રોડક્શન કંટ્રોલ, કેટલું પ્રોડક્શન કરવું, મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, કોલોબરેશન વિથ બિઝનેસ પાર્ટનર્સ, શેરિંગ ઇન્ફોર્મેશન, યુ કેન ઓલ્સો યુઝ ઇન્ટરનેટ ટુ શેર ઇન્ફોર્મેશન એન્ડ કોલોબરેશન વિથ બિઝનેસ પાર્ટનર્સ, દેટ મીન્સ કે સપોઝ કે તમારા ઘણી વખત તમે વેબસાઇટમાં રીડ કર્યું હશે કે આ બિઝનેસ પાર્ટનર છે અમારા, કેવી રીતના કંઈ પણ ડિટેલ જોઈ હોય, ઓર માની લો કે એક બીજું એક્ઝામ્પલ આપો, એક જ કંપની છે એની અલગ અલગ બ્રાન્ચીસ છે, તો એ બ્રાન્ચીસ અલગ અલગ સિટીમાંથી અલગ અલગ કન્ટ્રીમાં છે, સો એ બધાની સાથે કોલોબરેશન કરવું હોય, ઓર સપોઝ કે પ્રોડક્ટ્સ જે છે તો એ કેટલી સેલ થઈ, ક્યાં કેટલી રિક્વાયરમેન્ટ છે, એનું મેઇન યુનિટ છે, ત્યાંથી કઈ પ્રોડક્ટ કેટલી કયા કઈ બ્રાન્ચમાં મોકલવાની છે, કયા સિટીમાં મોકલવાની છે, સો આ બધી રિક્વાયરમેન્ટ માટે થઈને ઇન્ટરનેટથી ઇઝીલી થઈ જશે, અધરવાઇઝ મેનેજ કરવું ઘણું હાર્ડ થશે। રનિંગ ઓટોમેટેડ એમ્પ્લોય સર્વિસીસ એન્ડ રિક્રુટિંગ, આ પ્રોસેસ પણ થઈ શકે છે। એ બિઝનેસ અલાઉઝ કંપનીઝ ટુ લિંક દેર ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ પ્રોસેસીસ મોર ઇફિશિયન્ટલી એન્ડ ઇફેક્ટિવલી and work more closely with suppliers and partners to better satisfy the needs and expectations of their customer, leading to improvements in overall business performance. Overall performance જે છે business better થાય છે, કેવી રીતના કે જે રીતની requirement હોય એ રીતના એ લોકો support કરી શકે છે, જે like હમણાં જ મેં તમને example આપ્યું, એમાં અલગ અલગ સિટીમાં બ્રાન્ચીસમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રોડક્ટ્સ એક મેઇન જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ત્યાંથીને પાસ થાય છે, તો હવે સપ્લાય કરવાની છે તો એને એક્ઝેક્ટલી ખબર હોવી જોઈએ કે આ પ્રોડક્ટ અહીંયા અવેલેબલ છે, જો એમાં એવું થાય કે લેસ પ્રોડક્ટ થઈ જશે ઓર પ્રોડક્ટ ત્યાં ખાલી થઈ જશે, માની લો પ્રોડક્ટ ત્યાં ખાલી થઈ ગઈ છે અને કોઈ કસ્ટમર લેવા આવે છે તો એ પ્રોડક્ટ ત્યાં અવેલેબલ
નહીં હોય તો એક ડિસેટિસ્ફાઈ થશે કે અવેલેબલ નથી. એની બદલે ઓનલાઈન જ એ લોકોને સપોઝ કે એક મિનિમમ સ્ટોક કરતાં લેસ થશે તો એ લોકોને મેઇન બ્રાન્ચીસ છે ત્યાં, મેઇન બ્રાન્ચ જે છે, મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ત્યાં જ એ લોકોને ખબર પડી જશે કે અહીંયા હવે આ મોકલવાની જરૂર છે, આ પ્રોડક્ટ મોકલવાની જરૂર છે પર્ટિક્યુલરલી, રાઈટ? એટલે બેટર જે છે એક પ્રોપરલી વર્ક કરી શકે છે અને આઉટપુટ આપણને બેટર મળી શકે છે અને ઇન્ટરનલ ને એક્સટર્નલ બે પ્રોસેસ માટે યુઝ થાય છે. ઇન્ટરનલ એટલે કે કંપનીનું જે છે ઇન્ટરનલ વર્ક જે છે એના માટે, અને ઇવન ઇન્ટરનેટનો યુઝ કરીને વેબસાઇટમાં લાઈક કોઈ કસ્ટમર એસના છે એની બધી ઇન્ફોર્મેશન આપવી છે, એને લાઈક રેગ્યુલરલી મેલ કરવાના થાય છે, તો એવી રીતના એક્સટર્નલી પણ પ્રોપરલી આઉટપુટ પ્રોપરલી સપોર્ટ આપી શકે છે. વાઇલ અ વેબસાઇટ ઇઝ વન ઓફ ધી મોસ્ટ કોમન ઇમ્પ્લિમેન્ટેશન્સ, ઈ બિઝનેસ ઇઝ મચ મોર દેન જસ્ટ અ વેબ પ્રેફરન્સ. લાઈક એવું નથી કે ખાલી વેબસાઇટ મૂકી દીધી એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું, ખાલી એટલું વેબસાઇટ મૂકવું છે એને ઈ બિઝનેસ નથી કહેતા આપણે. These are vast array of internet technologies all designed to help businesses work smarter, not harder. Think about collaboration tools, mobile and wireless technologies, customer relationship management and social media to name a few. ઘણી બધી રીતે આપણે એ બિઝનેસમાં એનો યુઝ કરી શકીએ છીએ, લાઈક સોશિયલ મીડિયા હોય કે પછી લાઈક મોબાઈલ ઉપર એપ્લિકેશન બનાવીને મૂકી હોય કે પછી વેબસાઇટ બનાવીને મૂકી હોય કે ઇન્ટરનલી કે એક્સટર્નલી જે કંઈ મેલ પાસ કરવાના થતા હોય એમાં એનો સાથે યુઝ કરતા હોય, કોઈ મેસેજ જે છે એ એપ્લિકેશન કંપનીની હોય એના ઉપર ઇન્ટરનલ જે મેસેજ બધા પાસ કરવાના છે તો એ લોકોને પાસ થઈ જતા હોય, લાઈક એના સ્ટાફને પાસ કરવાના છે, મેન્યુફેક્ચરિંગ સ્ટાફને પાસ કરવાના છે, એના અલગ અલગ બ્રાન્ચીસમાં જે કોઈ વર્કર છે બધા એના મેસેજ પાસ કરવાના છે. સો એ બધું ઇઝીલી વર્ક થઈ શકશે. આ એક બેનિફિટ છે ઇન્ટરનેટનો એ બિઝનેસ તરીકે. Next one, there are some advantages of e-business. First one is, with the use of e-commerce, you can promote your product globally. Second one is, reduce time and money spent. Time and money spent ocho thai chhe. Gives a competitive advantages. Like competition je chhe, ek mare chhe ek advantage chhe, like bija na competition aapi sake chhe. બીજી કોઈ કંપની છે તો એની સાથે કોમ્પિટિશન થતી હોય તો એમાં એક એડવાન્ટેજ થશે ઇન્ટરનેટનો યુઝ કરવો. રિમૂવ્સ લોકેશન એન્ડ અવેલેબિલિટી રિસ્ટ્રિક્શન. એટલે કે એક લોકેશન વાઇઝ જ વર્ક થઈ શકતું હોય એવું નહીં રહે કે અવેલેબિલિટી જે છે એનો એ પ્રોબ્લેમ આવતો હોય. અવેલેબિલિટીનો મેં એક્ઝામ્પલ આપ્યું, લોકેશનનું એક્ઝામ્પલ આપી દીધું કે અલગ અલગ સિટીમાં અલગ અલગ જગ્યાએ બ્રાન્ચીસ હોય, તો એનું જ એક એક્ઝામ્પલ થયું. હાઇટેન્સ કસ્ટમર સર્વિસ, બેટર કસ્ટમર સર્વિસ પ્રોવાઈડ થઈ શકે છે. એલ્ડરલી એન્ડ ડિસેબલ્ડ પીપલ ડુ નોટ હેવ ટુ લીવ ધેર હોમ. લાઈક કોઈને પ્રોબ્લેમ છે તો એ લોકો ઘરની બહાર નથી નીકળી શકતા, તો એ લોકો ઓનલાઈન જ ઓર્ડર આપી દે છે અને ઓનલાઈન જ પેમેન્ટ કરી દે છે. સો એને ક્યાંય ઘરની બહાર નથી નીકળવું પડતું, કોઈને લાઈક પેમેન્ટ કરવા માટે થઈને કે કોઈને કોઈ વસ્તુ પરચેસ કરવા માટે થઈને, લાઈક એને મોબાઈલ લેવો છે, 10,000 રૂપિયાનો મોબાઈલ પરચેસ કરવો છે તો એ ઓનલાઈન જ એ મોબાઈલ જોઈ લીધો છે એણે, એટલે એ ઇઝીલી પરચેસ કરી શકશે ઓનલાઈન. Now there are some disadvantages of a business. First one is security. There are still some people who don't think it is safe to buy online. Therefore, as there isn't a high street shop, will lose their customer. અમુક જે છે એ એના કસ્ટમર જે છે એ લાઈક સબ એને એ બિલીવ નથી કરતા કે ઓનલાઈન જે છે સેફ છે. લાઈક એ લોકોને પૂરતું નોલેજ ન હોય એના કારણે લાઈક ઓટીપી હોય તો આપણને ખ્યાલ છે કે ઓટીપી જે છે ક્યારે શેર ન કરવો જોઈએ કોઈને. હવે એ લોકો ટ્રાન્ઝેક્શન કરવા જતા હોય અને ઓટીપી શેર કરી દેતા હોય તો ટ્રાન્ઝેક્શન જે એમાં ફ્રોડ થવાના ચાન્સીસ વધારે રહેશે એવી રીતના. સો અમુક લોકો એવું બિલીવ કરે છે કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સેફ નથી. નાઉ ડેઝ સિચ્યુએશન ઇઝ ધેટ મોર પીપલ આર યુઝિંગ online transaction, so they are now all are now believing that online transaction is safe.
નેક્સ્ટ વન, યુ મે નોટ રિસીવ વોટ યુ બિલીવ યુ હેવ પરચેસ. ઘણી વખત એવું થતું હોય છે કે આપણને ફોટો જે છે એ પ્રોફેશનલ આપેલો એમ લાગે કે આના બહુ સારું છે, પછી આપણી પાસે પ્રોડક્ટ આવે ત્યારે આપણને લાગે કે આમાં ફોટોમાં દેખાતું તો એવું કંઈ જ નથી. સો એક એવો પ્રોબ્લેમ પણ હોય છે નોર્મલી. થિંગ્સ સચ એઝ વાયરસીસ કુડ મીન લુઝિંગ ધ સાઇટ ઓર અફેક્ટિંગ યોર કસ્ટમર્સ કોમ્પ્યુટર્સ વાઇલ ઓન યોર વેબસાઇટ. કોઈ સપોઝ કે વાયરસીસ છે તો એ આપણા આપણી વેબસાઇટમાં આપણા વેબ સર્વરમાં જે આ વેબસાઇટ રાખી છે ત્યાં આવી ગયા છે, તો એના કારણે કોઈ વેબસાઇટ એક્સેસ કરતા હશે તો આપણા કસ્ટમર જે છે એના કમ્પ્યુટરને ઇફેક્ટ કરશે. ઇવન આપણા કસ્ટમરે જે છે એ કદાચ એવો પ્રોબ્લેમ જો રેગ્યુલરલી થતો હશે તો આપણા કસ્ટમર આપણી વેબસાઇટ વિઝિટ કરશે નહીં. સો આવા બધા પ્રોબ્લેમ થઈ શકે. ઇફ યુ બુક અ હોલિડે ધ કંપની ઓલ્સો નોઝ વેન યુ આર આઉટ. આ એક એક્ઝામ્પલ છે કે આપણે સપોઝ કે બુકિંગ કરતા હોય હોલિડે પેકેજનું, હવે એક આપણને બહારે જવાના છે એ કંપનીની વેબસાઇટ છે એ લોકોને ખબર હશે કે આપણે આઉટ ઓફ સિટી કે આઉટ ઓફ ઇન્ડિયા કેવી રીતના છીએ, તો એક રિલેટેડ ટુ સિક્યુરિટી જ ઇશ્યુ છે. નેક્સ્ટ વન ઇઝ ટાઈપ્સ ઓફ બિઝનેસ. નાઉ વી હેવ ઓલરેડી કમ્પ્લીટેડ ધેટ બિઝનેસ ટુ બિઝનેસ, બિઝનેસ ટુ કન્ઝ્યુમર, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર એન્ડ કન્ઝ્યુમર ટુ બિઝનેસ. ઓકે, વી હેવ કમ્પ્લીટેડ ધીસ ઇન ઈ કોમર્સ. આપણે ઈ કોમર્સમાં જે છે એ ઓલરેડી થોડુંક જોઈ ગયા છીએ, બિઝનેસ ટુ બિઝનેસ, બિઝનેસ ટુ કન્ઝ્યુમર, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર અને કન્ઝ્યુમર ટુ બિઝનેસ. હવે એ જ વસ્તુ અહીંયા રિપીટેડલી છે, એમાં કોઈ ખાસ ચેન્જ નથી. એક પીયર ટુ પીયર જે છે એ ડિફરન્ટ છે. બિઝનેસ ટુ બિઝનેસનો મોડલનો એક સિમ્પલ મિનિંગ છે કે બિઝનેસથી ને બિઝનેસ થતું હોય ત્યારે એનો એ મોડલ યુઝ થતો હોય. બિઝનેસથી કન્ઝ્યુમર એટલે કે લાઈક ફ્લિપકાર્ટની વેબસાઇટ છે તો એમાં બિઝનેસ ટુ કન્ઝ્યુમર થઈ જશે. આપણે જે પરચેસ કરીએ છીએ અને એ લોકો લાઈક વેબસાઇટ છે તો એ બિઝનેસની વેબસાઇટ થઈ, એવી રીતના કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર અને કન્ઝ્યુમર ટુ બિઝનેસ આ ચારે આપણે ઓલરેડી સમજી ગયા છીએ. એટલે કન્ટેન્ટ જે છે એ બધો સેમ છે, રિપીટેડ છે, સો ફરીથી એ એક્સપ્લેન નથી કરતો. અને સિમ્પલ વર્ડ્સમાં એ જ વસ્તુ થોડુંક ક્લેન્ધી કરીને એક્સપ્લેન કરેલી છે, થોડાક એક્ઝામ્પલ વધારે આપ્યા છે, નથિંગ એલ્સ. સો એક લાસ્ટ વન જે છે એ આપણે નથી સમજ્યા, એ હું સમજાવી દઉં છું. પીયર ટુ પીયર, પી ટુ પી મોડેલ. ઇટ ઇઝ અ discipline that DIL itself which assists people to instantly share related computer files, computer sources without having to interact with central web server. એટલે કે સેન્ટ્રલી વેબ સર્વરને એક્સેસ કર્યા વગર ડાયરેક્ટલી જે કનેક્ટેડ કોમ્પ્યુટર છે એની ફાઇલ શેર કરવાની રિક્વેસ્ટ ડાયરેક્ટલી કોમ્પ્યુટર ટુ કોમ્પ્યુટર જશે, કોમ્પ્યુટર ટુ સર્વર અને સર્વર ટુ કોમ્પ્યુટર એવી રીતના નહીં જાય. એટલે કે કોઈ પણ ટ્રાન્ઝેક્શનમાં ડાયરેક્ટલી વચ્ચે કોમ્પ્યુટર એક સર્વર ન આવતું હોય પણ ડાયરેક્ટલી કમ્યુનિકેશન થતું હોય કોમ્પ્યુટર ટુ કોમ્પ્યુટર. ઇફ યુ આર ગોઈંગ ટુ ઇમ્પ્લિમેન્ટ ધીસ મોડલ, બોથ સાઇડ્સ ડિમાન્ડ ટુ ઇન્સ્ટોલ ધ એક્સપેક્ટેડ સોફ્ટવેર સો દેટ દે કુડ એબલ ટુ કન્વે ઓન ધી મ્યુચ્યુઅલ પ્લેટફોર્મ. એના માટે થઈને બે કોમ્પ્યુટર ઉપર એક કોમન સોફ્ટવેર જે છે ઇન્સ્ટોલ કરીને રાખવું પડે અને એના થ્રુ એક આપણને પ્લેટફોર્મ પ્રોવાઈડ થશે તો એના થ્રુ આપણે ટ્રાન્ઝેક્શન્સ કે જે કંઈ વર્ક કરવાનું હોય થઈ શકે. ધીસ કાઇન્ડ ઓફ ઇ કોમર્સ હેઝ વેરી લો રેવન્યુ પ્રોપોગેશન એઝ ફ્રોમ ધ સ્ટાર્ટિંગ ઇટ હેઝ બીન ટેન્ડેડ ટુ ધ રિલીઝ ઓફ વ્યૂઝ ડ્યુ ટુ વિચ ઇટ સમટાઈમ્સ ગોટ ઇન્વોલ્વડ ઇન સાયબર લોસ. એક લો રેવન્યુ હોય ત્યાં આ જનરલી આ ટાઈપનું મોડલ જે છે યુઝ થતું હોય છે અને એના કારણે થોડુંક સિક્યુરિટી બેઝ જોવા જઈએ તો એ પણ થોડુંક પ્રોબ્લેમેટિક હોય છે. અહીંયા એક એક્ઝામ્પલ તમને બુકમાં આપેલું છે એ પ્રમાણે, લાઈક ત્યાં કન્ઝ્યુમર છે, મર્ચન્ટ છે, એક્વાયર છે અને ઇશ્યુઅર છે. એટલે કે કન્ઝ્યુમરની પોતાની સપોઝ કે એક બેંક હશે, મર્ચન્ટની પોતાની એક બેંક છે, ત્યાંથી એને ટ્રાન્ઝેક્શન થતું હશે. સો હવે એ ટ્રાન્ઝેક્શન કેવી રીતના થશે? આપણને એમ લાગે છે કે આપણે ડાયરેક્ટલી ટ્રાન્ઝેક્શન કરવા ગયા તો પર્ટિક્યુલરલી જે તે મર્ચન્ટને ટ્રાન્ઝેક્શન મર્ચન્ટ જે છે એને આપણે રૂપીઝ પે કર્યા છે. એકચ્યુઅલી આપણી બેંકે મર્ચન્ટની જે બેંક છે એને રૂપીઝ પે કર્યા હોય, ઓર આપણે બેટર કહીએ અહીંયા જે વર્ડ્સ આપ્યા છે એ રીતે જ કે ઇશ્યુઅર જે છે એને એકવાયરને સેન્ડ કર્યા છે. આપણે ઇશ્યુઅરને પહેલાં તો કીધું કે આટલું સેન્ડ કરવાનો છે, આટલી અમાઉન્ટ સેન્ડ કરવાની છે અને એકવાયર જે છે એટલે અમાઉન્ટ ગેટ કરે છે એનો મેસેજ એ મર્ચન્ટને આપે છે.
ઓકે, તો આ રીતની એક પ્રોસેસ થઈ હોય છે. ઇન એડિશન ટુ ધી મોડેલ ડિસ્કસ્ડ સો ફાર, ફાઇવ ન્યુ મોડેલ્સ આર બીંગ વર્ક ઓન ધેટ ઇન્વોલ્વ્સ ટ્રાન્ઝેક્શન્સ બિટવીન ધ ગવર્મેન્ટ એન્ડ અધર એન્ટિટીઝ સચ એઝ કન્ઝ્યુમર, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ અધર ગવર્મેન્ટ. ઓલ ધીસ ટ્રાન્ઝેક્શન્સ દેટ ઇન્વોલ્વ્સ ગવર્મેન્ટ એઝ વન એન્ટિટી આર કોલ્ડ ઇ ગવર્નન્સ, જે આપણે આગળ ઓલરેડી જોઈ ગયા છીએ. લાસ્ટ ટોપિક ઈ બિઝનેસની, ઈ બિઝનેસમાં ડિફરન્સ બિટવીન ઈ કોમર્સ એન્ડ ઈ બિઝનેસ. બે વચ્ચેનો ડિફરન્સ શું છે, ઈ કોમર્સ અને ઈ બિઝનેસ વચ્ચેનો? લાઈક આપણે જે જનરલી ઈ કોમર્સમાં જોઈએ એ જ બધું ઈ બિઝનેસમાં આવ્યું છે, પણ એકચ્યુઅલી બે વચ્ચેનો ડિફરન્સ સમજવો હોય તો ડાયાગ્રામ આપેલો છે એ આપણે જોઈ શકીએ છીએ. લાઈક ઈ બિઝનેસ સિસ્ટમ, ઈ કોમર્સ સિસ્ટમ અને એ બે જગ્યાએ સાથે ટેકનોલોજીનો યુઝ થતો હોય ત્યારે આપણે એક કહી શકીએ કે ઈ કોમર્સ અને ઈ બિઝનેસ, એટલે કે ટેકનોલોજીની સાથે જ્યારે યુઝ થતો હોય ત્યારે આપણે આ ઈ કોમર્સ અને એ બિઝનેસ બેનો યુઝ એમાં થઈ શકે. હવે એના કરતાં થોડુંક હજી ઇઝી તમને સમજવામાં કરી દઉં. ઈ બિઝનેસ જે છે એનો એક પાર્ટ જે છે એ ઈ કોમર્સ છે. ઓકે, ઈ બિઝનેસનો એક પાર્ટ ઈ કોમર્સ છે, એટલે કે એક સબસેટ છે. સો આ એક થોડુંક તમને લોકોને સમજવામાં વધારે ઇઝી રહેશે. ઈ કોમર્સ ઇઝ અ પાર્ટ ઓફ ઓર સબસેટ ઓફ ઈ બિઝનેસ. ઓકે, આમાં જોઈએ આપણે થોડુંક વધારે. E-commerce primarily involves transactions that cross from boundaries. E-business primarily involves the applications of digital technologies to business processes within the firm. Right? Within the firm. There is not necessarily any difference. However, these terms are used different to some extent. If there is a difference, it is this, like e-commerce is the process of buying and selling goods and services over the internet. E-business is the process of using internet technology to improve the productivity of a firm. Aur apne em kahi ki all over je che eno sales je che kevi ritna vade, e-business etle shu che ki je company che e potani website muke application rakhe che, બાઇંગ સેલિંગ તો થવા દે છે, તો એની ઉમર્સનો પાર્ટ આવી જશે, પણ એનાથી ઓલ ઓવર કંપનીનું પરફોર્મન્સ બેટર કઈ રીતે થાય છે, દરેક ડિપાર્ટમેન્ટમાં. લાઈક દરેક ડિપાર્ટમેન્ટ વચ્ચે ઇન્ટરનલી કોમ્યુનિકેશન થઈ શકે, લાઈક મેન્યુફેક્ચરિંગમાં એનો સાથે સાથે કંઈ યુઝ થઈ શકે, તો એવી રીતના બધી જ જગ્યાએ એનો યુઝ થતો હોય તો ત્યારે એને કહેવાય છે કે ઈ બિઝનેસ. જ્યારે આપણે ખાલી બાઇંગ અને સેલિંગ પ્રોડક્ટ્સ કરતા હોઈએ કે સર્વિસીસ જે આપતા હોઈએ ત્યારે એને કહેવાય છે ઈ કોમર્સ. સો ઈ કોમર્સ ઇઝ અ પાર્ટ ઓફ ઈ બિઝનેસ, ઇટ્સ અ સબસેટ. ઓકે, આપેલું છે અહીંયા નેક્સ્ટ સેન્ટેન્સ જ, ઈ બિઝનેસ ઇઝ અ સુપરસેટ ઓફ અ ઈ કોમર્સ. એટલે કે ઈ બિઝનેસને હું સુપરસેટ કહું કે ઈ કોમર્સને સબસેટ કહું, એક જ છે. One component of transitioning your company from a traditional business to an e-business is when you incorporate e-commerce into your company's flow. For example, when your sales and fulfillment organization can handle web-based purchases equivalently to telephone and mail purchases, you have started the transactions to e-business. Like આપણે product, આપણે એક રો મટીરિયલ પરચેસ કરીએ છીએ જે ઓનલાઈન પરચેસ કરીએ, ટેલિફોન અને મેલ કરતા હોઈએ, એની બદલે આપણે કોઈ બીજી રીતે ટ્રાન્ઝેક્શન્સ આપણે કરીએ તો એ કહેવાય છે ઈ બિઝનેસ. ઈ કોમર્સ ઇમ્પ્લાઇઝ બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ ઓવર ધી ઇન્ટરનેટ વેર ધ પાર્ટીઝ ઇન્વોલ્વ આર ઈધર સેલિંગ ઓર બાઇંગ. ધ ટ્રાન્ઝેક્શન્સ conducted in e-commerce basically involves the transfer or handling over ownership and rights to products or services. Technically, e-commerce is only a part of e-business. E-commerce is only a part of e-business because by definition, e-business refers to all online business transactions including selling, directly transferring, and e-commerce.
deal with manufacturers and suppliers and conducting interactions with partners. ઓકે આ બધું જ છે એટલે આપણે ઈ બિઝનેસ કહીએ છીએ અને એમાં ઈ કોમર્સ નું પાર્ટ જે છે ઈ બિઝનેસ માં આવી જાય છે. ઇન્ફોર્મેશન એક્સચેન્જ વાયા સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ ઇઝ ઓલસો ડન ઇન ઈ કોમર્સ. ઇન્ફોર્મેશન જે પાસ કરતા હોય તો પણ ઈ પણ આવી જ જશે અહીંયા ઈ કોમર્સ માં. બિઝનેસ ઇન્ફોર્મેશન ઇન ટુ ધ કંપનીઝ ટેકનોલોજીકલ રિસોર્સિસ. E-commerce principally involves money exchange in the transaction. Main je se transaction thai sakta hoy, money exchange thata hoy ne. Em aave che. In e-business, as it is broader, it is not limited to monetary transaction. All aspects in business are included, like marketing, product design, supply management, all are part of e-business. ઓકે સપ્લાય મેનેજમેન્ટ છે, પ્રોડક્ટ નું ડિઝાઇન છે, લાઈક એનો આપણે યુઝ કરતા હોય ઇન્ટરનેટ નો એના માટે થઈને, મેન્યુ માર્કેટિંગ કરતા હોઈએ તો આ બધું જે છે એ પાર્ટ થઈ ગયો ઈ બિઝનેસ. લાઈક એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય ઇન્ટરનેટ ઉપર, વેબસાઇટ ઉપર, તો એ પણ એક ઈ બિઝનેસ નો પાર્ટ છે, લાઈક ઈ કોમર્સ નો. ઈ બિઝનેસ ઇઝ મોર અબાઉટ મેકિંગ ગ્રેટ પ્રોડક્ટ્સ, બ્રેન સ્ટોર્મિંગ એન્ડ ગિવિંગ ક્વોલિટી સર્વિસ, પ્લાનિંગ અબાઉટ પ્રોડક્ટ એક્સપોઝર એન્ડ એક્ઝિક્યુટિંગ ઇટ. Well, of course, e-commerce is an integral part of the e-business process, but in strict term, it is the activity of selling and buying. That means e-commerce. Okay, next, ek diagram aapelo chhe vadhare ek samajva mate thaine, ke jema micro environment ane macro environment aapela chhe. કોમર્સમાં લાઈક સોસાયટી, ડિજિટલ ઇકોનોમી, લીગલ એન્ડ પબ્લિક પોલિસીસ, ટેલિકોમ્યુનિકેશન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ટેકનોલોજી આવતું હશે. જ્યારે બિઝનેસીસમાં બિઝનેસ પ્રોસેસ, રી એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ, ચેન્જ મેનેજમેન્ટ, રિસ્ક મેનેજમેન્ટ એન્ડ સિક્યુરિટી, સપ્લાય ચેન મેનેજમેન્ટ, HRM, સેલ્સ એન્ડ માર્કેટિંગ, સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ, આ બધા જ પાર્ટ જે છે એમાં આવતા હશે. ઓકે, તો આ એક ડિફરન્સ છે ઈ કોમર્સ અને ઈ બિઝનેસ વચ્ચે. ઓકે, અહીંયા આપણે આપણો ટોપિક જે છે એ કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરશું, મોબાઈલ કોમર્સ. થેન્ક યુ.